सुरासुरा सेवित पाद पंकजा करे विराजत कमनीय पुस्तका विदेश पत्नी कमला सन प्रिया सरस्वती नृत्यतु वाचि मे सदा वसुदेव सुतं देवं कंस च मानोरमर्दनं देवकी परमानंदं कृष्णं वंदे जगद्गुरु युक्त कर्म फलं त्यक्त्वा शांतिमाप्नोति नैष्ठिकीम् अयुक्त कामकारेण फले शक्तो निबध्यते युक्तः कर्मफलं त्यक्त्वा नैष्ठिकीं शान्तिम् आपनोति। जे युक्त मानस छे, जितेन्द्रिय छे, योगी छे, जोड़ायेलो छे, युक्तना बधा अर्थो छे, जितेन्द्रिय इंद्रियो उपर जेने विजय मेळव्यो छे, जे युक्त एटले भगवान साथे जोड़ायेलो छे, आवो मानस कर्मफलं त्यक्त्वा कर्मना फळनो त्याग करीने नैष्ठिकीं शान्तिम् आपनोति, शाश्वत शांतिने पामे छे। नैष्ठिकीम शांति, सामान्य शांति नहीं, भगवान खास विशेषण वापरू छे आगळ, नैष्ठिकीम शांति। मने कारण शांति ना घणा बधा प्रकार होय छे, त्यारे नैष्ठिकीम शांति बहु ज ओछा लोकोने मळे, बहु ज ओछा एटले करोड़ोमां एकाद। तेथी बहु ज दुर्लभ वात भगवान अहींया करे छे के जे युक्त छे, जोड़ायेलो छे, जितेन्द्रिय छे, भक्त छे, ते कर्मना फळनो त्याग करीने नैष्ठिकीम शांति ने प्राप्त करे छे। नैष्ठिकीम शांतिम आपनोती। અને જે અયુક્ત છે, જોડાયેલો નથી, જીતેન્દ્રિય નથી, સાચા અર્થમાં ભક્ત નથી, તે માણસ કામકારેણ ફલે શક્તો નિબધ્યતે, કામના કારણથી, ઈચ્છાઓના કારણથી ફળમાં આસક્ત થાય છે અને નિબધ્યતે, બંધનને પામે છે। કર્મના બંધનની જ આખી વાત ઉપર ગીતા જોર આપે છે, તો અહીંયા પાછું ફરીથી બે લોકો બતાવે છે, એક યુક્ત છે ને એક અયુક્ત છે। જ્યારે યુક્ત છે તે બંધાતો નથી, નૈષ્ઠિકીમ શાંતિમાં આપનોતી, યુક્ત માણસને નૈષ્ઠિકી શાંતિ મળે અને અયુક્ત માણસને બંધન પ્રાપ્ત થાય। એનું કારણ અયુક્ત માણસની ઘણી બધી કામના હોય છે, કામકારેણા, કામ એટલે ઈચ્છા, અનંત પ્રકારની ઈચ્છાઓથી જે માણસ કામ કરતો હોય છે અને પરિણામે ફળમાં એની આસક્તિ નિર્માણ થાય છે અને ફલે શક્તો નિબધ્યતે, ફળમાં આસક્તિ આવી કે બંધન થવાનું જ। તેથી કોણ બંધાય અને કોણ સાચી શાંતિ પામે એ બે લોકોનું વર્ણન આ શ્લોકમાં ભગવાને કર્યું છે। ત્યારે સૌથી પહેલો માણસ યુક્ત થવો જોઈએ, જીતેન્દ્રિય, ઇન્દ્રિયોનો જે માણસ ગુલામ છે એને શાંતિ મળતી નથી, એને કારણે ઇન્દ્રિયો માણસને દોડાવ્યા જ કરે, બહાર ઇન્દ્રિયોને અનંત વિષયો મળે છે, આપણને ખબર છે આ વાતો। ત્યારે પ્રત્યેક ઠેકાણે ઇન્દ્રિય જ્યાં ખેંચે ત્યાં માણસ જાય, એ સંયમી માણસ નથી, યુક્ત માણસ નથી। તેથી યુક્તનો એક અર્થ છે જીતેન્દ્રિય, બધી ઇન્દ્રિયો આપણા વશમાં હોવી જોઈએ, જોવું નહીં એમ નહીં, શું જોવું તે આપણને ખબર હોવી જોઈએ। વસમાનો અર્થ કઈ ઇન્દ્રિય ફોડી નાખવાનું નથી, આંખ ફોડી નાખવો એ વિકાસ નથી, ખુલ્લી આંખે શું જોવું તે ખબર પડવી જોઈએ, ખરાબ વસ્તુ તરફ મારી નજર જાય શા માટે, કાન બંધ કરી નાખવા ઉપાય નથી, શું સાંભળવું શું ના સાંભળવું એનો વિવેક માણસ પાસે હોવો જોઈએ, જીભ કાપી નાખવી નહીં, જીભથી શું બોલવાનું એ ખબર હોવી જોઈએ। આ તો ભગવાનનો ધ્રો છે, ભગવાને બોલવા માટે જીભ આપીને કાપી નાખવાની, એટલે ભગવાનને ખબર નહોતી તો ભગવાને જીભ આપી શા માટે? ત્યારે બોલવા માટે આપી છે ભગવાને, પણ શું બોલવાનું તેની ખબર મેળવી લેવાની એ ભગવાનની પૂજા છે, અને કાપી નાખવાની એ તો ભગવાને આપેલી વસ્તુનો તિરસ્કાર છે। ત્યારે જીભ કાપવી આ ઉપાય નથી, જીભની સાધના થવી જોઈએ, વાણીની સાધના થવી જોઈએ, અને તેથી જ સરસ્વતીની ઉપાસના, સરસ્વતી નૃત્યતુ વાચી મેં સદા, માં સરસ્વતીને ગમે ને આવી જ વાણીનું વાહન આપણા મોઢામાં જે થવું જોઈએ એ ઈશ્વરની પૂજા છે, અને એટલે જ બધી ઇન્દ્રિયોને હરિદ્વાર કીધી છે, બધા જ ઇન્દ્રિયોથી ભગવાન મળે, ઈશ્વરને મેળવવાનું દ્વાર છે બધી ઇન્દ્રિયો, આંખથી ભગવત દર્શન થાય, કાનથી ભગવાન ગુણાનું વર્ણન સાંભળી શકાય, જીભથી ભગવાનનું કીર્તન કરી શકાય, વાણીથી ભગવાનનું ગુણવર્ણન કરી શકાય, ત્યારે
ઇન્દ્રિયો ફેંકી દેવી એ પૂજા નથી, એ તો ઈશ્વરે આપેલી વસ્તુનો કારણ વગરનો તિરસ્કાર થઈ જાય સમજ્યા વગરનો. તેથી આંખ ફોડવી તે ઉપાય નહીં, કાન ફોડવા તે ઉપાય નહીં, જીભ કાપી નાખવી આ ઉપાય નથી, એ ત્રાગુ છે. અને મારી કશું માણસ પામે નહીં, ઉલટાની અશાંતિ મળે, એ માણસ શાંત નથી. ત્યારે શું છે, નૈષ્ઠિકીમ શાંતિમ જો મેળવવાની હશે તો યુક્ત થવું જોઈએ, જીતેન્દ્રિય થવું જોઈએ. એવી રીતનું ભગવાન જોડે જોડાઈ જવું જોઈએ તો જ સાચી શાંતિ, બાકી શાંતિ નહીં. ભગવાનને છોડીને જે લોકો આ વિશ્વમાં ભટકે છે કોઈ શાંતિ એને હોય જ નહીં. આંખ મીઠી નહીં કહી શકાય એમ વાત છે, જે માણસના જીવનમાં ભક્તિ નથી એને શાંતિ નથી, ભલે આખા વિશ્વનો એ બાદશાહ હશે. યુક્ત થયા વગર, જોડાઈ ગયા વગર શાંતિ નથી એમ ભગવાનનો બહુ પ્રાંજલ મત છે. અને કોઈ પણ જાતના સંકોચ વગર નિસંકોચ ભગવાને આ વાત કરી છે. તેથી યુક્ત ઈશ્વર જોડે જોડાઈ ગયો કે પછી કર્મ ફળમાં એને આસક્તિ રહે જ નહીં. ભગવાન જોડે જોડાઈ ગયા પછી આસક્તિ શું? કર્મની આસક્તિ ક્યાં સુધી છે? શરૂઆતમાં હોય, જ્યાં સુધી ભગવાન મળ્યો નહીં ત્યાં સુધી. પણ ભગવાન મળી ગયા પછી આસક્તિ ખલાસ થઈ જાય. છોકરીને પરને નહીં ત્યાં સુધી પિયરનું આકર્ષણ હોય, પણ લગ્ન થયા પછી જો પિયરનું આકર્ષણ રાખીને ત્યાં આટા માર્યા કરતી તો એને જીવન જીવતા આવડતું નથી. અરે કર્મનું આકર્ષણ ક્યાં સુધી? જેટલું પિયરનું આકર્ષણ હોય એટલું જ. કર્મ તમને પુષ્ટ કરે, પરણવા જેવા કરે, ભગવાન જોડે પર નહીં ગયા પછી કશું જ નહીં. જે છોકરી પિયરમાં ઝઘડતી હોય, આ થાળી મારી, આ વાટકો મારો, આ મારા માટે તે કેમ લીધો, એના ભાઈ જોડે ઝઘડો બી કરે, પણ સાસરે ગયા પછી બધું જ છોડ્યું, થાળીએ તારીને વાટકો તારું તારું જે હશે મને હવે કાંઈ લાગે વળગે નહીં, એનું કારણ હવે હું ત્યાં નહીં થઈ. તેમ જે લોકો ભગવાન ના થયા ને પછી આ બધી વાતોમાં લાગે વળગે નહીં, અને ઝઘડતો હશે તો હજી એ પરનો જ નથી. તેથી કુંવારી છોકરીને પિયર ઉપર થોડું વધારે મમત્વ હોય અને એ પકડી રાખે, પણ પરણ્યા પછી જીવન જીવતા આવડે ને તો પોતાની મેળે પિયરનું આકર્ષણ ઘટી જાય, અને જેમનું ઘટતું નથી એમને સાસરે જીવતા આવડ્યું નથી. એનો અર્થ પિયર માટે અભાવ નિર્માણ ના થાય, પણ પતિનું ઘર વધારે ગમવું જોઈએ તો જે પરણેલી કહેવાય. પતિનું ઘર જ ના ગમતું અને વધારે પિયરમાં જઈને પડી હશે તો એ કંઈ સમાજમાં વખણાતી નથી છોકરી. તેમ આપણે કર્મ એ આપણું પિયર છે, ઠીક છે, પુષ્ટ કરે આપણને, ભગવાન જોડે પર નહીં ગયા પછી એની પછવાડે બહુ પડે તો જીવતા નથી આવડતું એ નક્કી થઈ જાય. એનું કારણ હજી યુક્ત થયા નહીં. પછી ભગવાનનું આકર્ષણ આટલું વધવું જોઈએ, યુક્તતા એટલી આવવી જોઈએ કે આ બધી વાતો પછી ગૌણ લાગે. કર્મફળનો ત્યાગ કરવા માટે મહેનત જ ના પડે, ત્યાગ થઈ જ જાય. પિયરની બધી વસ્તુઓનો ત્યાગ કરતા છોકરીને જરાય મહેનત પડતી નથી. ઓવર નાઇટ લગ્ન થયા ને ગઈ કે બધું જ આકર્ષણ છૂટ્યું. એનું કારણ હવે નવું આકર્ષણ ઊભું થયું. તેમ પરમાત્મા જોડે જોડાઈ ગયા પછી કર્મફળ છોડવામાં બહુ મહેનત પડતી નથી. મહેનત પડતી હોય તો હજી જોડાણ બરાબર થયું નથી. તેથી યુક્ત જે માણસ ભગવાન જોડે જોડાઈ ગયો ને તેના કર્મફળનો પોતાની મેળે ત્યાગ થઈ જાય, અને સહજતાથી ત્યાગ હોય ને તો જ શાંતિ હોય, પરાને ત્યાગમાં શાંતિ નથી. તમે એને છોડાવો તો અંદર દુખે, છૂટી ગયો એ વાત બહુ મોટી છે. છોડવામાં પણ સ્વેચ્છા હોવી જોઈએ, સ્વૈચ્છિક ત્યાગ સ્વૈચ્છિક હોય, પરણે ત્યાગમાં આનંદ નથી, અને એટલે જ ટેક્સ ભરવામાં કોઈને આનંદ આવતો નથી, કારણ કે પરાને ત્યાગ છે, સ્વૈચ્છિક કોઈ આપતું નથી, અને એટલે જ માણસો પછી ગુપચાવવાનો પ્રયત્ન કરે કેમ ઓછું ભરાય. દાન પણ સ્વૈચ્છિક થાય તો એમાં મજા છે, પરણ એટલો તો રસાકસી થાય, ખેંચાખેંચ થાય. પેલા આટલા આપ્યા, તમારે આટલા આપવા જ જોઈએ, પતી ગયું, એની મજા કઈ. અને એટલે કેવું છે, સહજ મિલાશો દૂધ બરાબર, માગ લીયાશો પાણી, ખીંચ લીયાશો રક્ત બરાબર. તમે કોઈ પણ સારું કામ કરતા હશો, સહેજ જે વસ્તુ આવે ને તમારું કામ દૂધ જેવું દીપશે. માગીને પણ પૈસા લાવ્યા, પાણી થઈ ગયું, ખલાસ, એટલો ચાર્મ નહીં. ઓછું કામ કરો ને કોણ કે છે? માગી માગીને કામ કરવું તેના કરતાં જેટલું પોતાની મેળે મળે એટલું કામ ના થાય. એટલે માગવાની પદ્ધતિ છે ને એ કામને નુકસાન કરવાની પદ્ધતિ છે. હવે માગ્યા વગર લોકો આપતા જ નથી, આવો એક સમાજ આવ્યો છે. તેથી કેટલાક લોકો એના છૂટકે માગવું પડે છે, પણ માગવાવાળા માગવાનું બંધ કરે ને તો આપવાવાળાને આપવા વગર ચેન નહીં પડશે, આવા દિવસો આવશે. પણ આપણે માગી માગીને કામ ખલાસ કરીએ છીએ ને આ લોકોની આદત બગાડીએ છીએ. આવશે માગવા, એમાં શું છે ખબર છે લોકોને? તેથી માગી માગીને આપણે એમનું પણ નુકસાન કરીએ છીએ. એનું કારણ વગર માગે આપવાની ટેવ ગઈ એ લોકોની, એને આપવું તો છે, જશે ક્યાં? આપવાનો પણ એક આનંદ છે, અને તે સ્વૈચ્છિક આપે તો એને મળે. તેથી એની ટેવ બગાડીને એનો આનંદ પણ ખલાસ થાય છે. એનું કારણ
માગવા આવે ત્યારે જ આપવું, કસી કસીને આપવું, ખેંચીને આપવું, એમાં આનંદ થાય. તેથી આપણે ત્યાં શ્રી સવાની કિંમત છે. જરૂરિયાત કરતા ખરો આપનારો હંમેશા સવાયું આપે, અને ખેંચી ખેંચીને લેવા જાઓ તો સવાયું ના મળે, પોણું મળે, અને પોણિયા કામમાં કોઈ ભલી વાર ના હોય. જો બધે શ્રી સવા લખે છે, ક્યાંય શ્રી પોણા લખ્યું? બધા જ કામો લગભગ પોણિયા થયા છે, એનું કારણ ખેંચી ખેંચીને જવાનું. આપનારની જે ગુડવિલ છે, એનું જે સત્વ છે, તે દાનમાં આવતું જ નથી. તેથી સહેજ મિલાશો દૂધ બરાબર, માગલી આશો પાણી, તાનું ઠીક છે, ચાલો પાણીમાં પણ કંઈક સત્વ છે, પણ ખીંચ લીયાશો રક્ત બરાબર. તમે ખેંચી ખેંચીને લાવો એટલે કોઈનું લોહી પીવા જેવું થયું. હવે લોહી પીને જે કામ થાય એ કામમાં ક્યાંથી ભલી વાર આવે? તેથી માણસે જીવનની અંદર સત્વશીલ થવાનો પ્રયત્ન કરવાનો છે. જેટલું સહજ આવશે એટલું કામ મારે કરવું છે, ખલાસ. વધારે કામ કરવું છે માટે વધારે પૈસા જોઈએ. શા માટે? વધારે કામ ભગવાનને કરવું હશે તો વધારે પૈસા ભગવાન મોકલશે. તમે જે માણસની પાસેથી લેવા માંગો છો એની અંદર ભગવાન છે કે નહીં? તો તમારા કેવાથી એનો ભગવાન જાગશે કે ભગવાન એને પ્રેરણા કરશે? તેથી બહુ જ સૂક્ષ્મ તાર ઉપરની કસરત છે આ, પણ તેટલો વિશ્વાસ લોકો કેળવી શકતા નથી, કારણ યુક્ત છે જ નહીં. એક વખત યુક્ત થયા પછી આ પ્રશ્ન જ ના આવે. માગવાનું મન ના થાય, કોઈની પાસે 5 રૂપિયા લેવાનો વિચાર પણ મગજમાં ના આવે, જરૂર શું છે આપણને? શા માટે? જેટલી શક્તિ મારી પાસે હું કરીશ, એટલે હું પ્રામાણિક છું, ઓનેસ્ટ છું. ભગવાન મારું કામ નોન છે, અને ભગવાનને મારી પાસે વધારે કામ લેવું હશે તો બીજા લોકોને મોકલશે, પોતાની મેળે. નહીં મોકલાય તો કઈ નહીં, ભગવાનને કામ નથી કરવાનું નક્કી થઈ ગયું. મારે શા માટે બધા પાસે આટા મારવાના? પણ એ આટા મારવાની પછવાડે આપણો એક સૂક્ષ્મ અહંકાર છે કે આટલું કામ અમે કરી દેખાડ્યું. જરો લાગે કરવું આજના કાળમાં કહીએ તો, પણ અમારી પાસે ઓછી શક્તિ છે તો બીજાને સંડોવીને શક્તિ વધારે કરીને અમે મોટું કામ કર્યું. કારણ મોટું હોય તો જ દેખાય, નાનું દેખાતું નથી. એટલે દેખાડવાની વાત પછવાડે હોય ને તો જ ફનફાડા બહુ કરવા પડે, એમ તો કરવાની જરૂર જ નથી. તમે સેવા એમને એમ કરી શકો? તનની સેવામાં તો કોઈ નાજ નથી પાડતું ને. તનથી સેવા થાય, મનથી સેવા થાય, અને ધનથી સેવા થાય. પણ ધનનો ભંડોળ બહુ મોટો થાય તો જરા મોટો દેખાવ થાય તો આપણે પણ કંઈક છીએ એમ દેખાય, આ વાત આવે ને ત્યારે પછી તમને બધું ઉઘરાણી કરવાનું મન થાય. અધરવાઇઝ સ્વયં પોતાની મેળે બધું ઉત્સ્ફૂર્ત કામ થતું જાય. કેમકે સમાજની અંદર આ બધા કામો આટલા સરળ નથી. આ ભગવાન જે વાત કરે છે ને તે બહુ ઊંચા માણસની વાત કરે છે. યુક્ત હા, આ માણસ કેમ જીવે છે તે કહું છું. તો આવતીકાલે કોઈ એમ કહેશે ફનફાળા કરીને તો કામ થાય જ નહીં. ના થાય, આવું નથી. અને ફનફાળાથી કયા સારા કામો થયા છે? આમ પણ જેટલા ખેંચી ખેંચીને પૈસા લાવેલા છે ત્યાં પછી ઉકળાટ ચાલતો હોય છે, ને કેટલી સંસ્થાઓ કોર્ટમાં આટા મારતી હોય છે. એ બધો પૈસો અસ્તવ્યસ્ત અને આડો અવડો જાય, એનું કારણ પૈસો જ પ્રેમથી આવેલો નથી. તેથી જેટલો પ્રેમથી પૈસો આવે ને એટલો પરમાત્મા નાચે. તેથી અતિશય કર્મ ફલન ત્યક્ત્વા યુક્ત માણસ જે ભગવાન જોડે જોડાઈ ગયો છે તેને કોઈ જ પ્રકારની ફળની અપેક્ષા જ નથી. કર્મનું કોઈ ફળ મને જોઈતું નથી. કર્મ દ્વારા પૈસો પણ જોઈતો નથી, કર્મ દ્વારા સત્તા પણ જોઈતી નથી, કર્મ દ્વારા પ્રતિષ્ઠા પણ જોઈતી નથી, કર્મ દ્વારા કીર્તિ પણ જોઈતી નથી. મારે કામ કરવું છે, વધારેમાં વધારે પ્રભુની પ્રસન્નતા જોઈએ છે, બસ એક જ વાત. ઈશ્વર ખુશ થાય, અને હું માગીશ તો ઈશ્વર ખુશ નહીં થાય. તેથી વગર માગે જેટલું કામ થાય એટલું કરવાનું. મારી શક્તિ બચાવીશ નહીં, વંચના કરીશ નહીં, ભગવાન જોડે છેતરપિંડી કરીશ નહીં, હોલ હાર્ટેડ કામ કરીશ, ભગવાન ખુશ થશે. અને એના કરતા વધારે કામ જો હું કરું ભગવાનની ઈચ્છા છે તો ભગવાન શક્તિની વ્યવસ્થા કરશે. મારે શા માટે નીચે આવવાનું? કારણ કે હું નીચે આવીશ તો ભગવાનને નહીં ગમે, આ તો પહેલી જ વાત છે. આ મુખ્ય શરત છે. જે માણસ બટકો થયો, વામણો થયો, નીચો ગયો, હલકો થયો, તો ભગવાનને ગમે કેવી રીતનો? કોઈ પણ પતિને પોતાની પત્ની હલકી થાય તે ગમે? ચારે બાજુ પત્ની માગતી ફરે તો પતિને ગમતું નથી, પોતાનું અપમાન લાગે. હું મરી ગયો છું કે પડોશીના ઘરે માગવા ગઈ હતી? તો એક સામાન્ય હાડકા ચામડાના પતિની જો આ મસ્તી હોય તો પરમાત્માની કેટલી મસ્તી હશે? અને એનો ભક્ત ચારે બાજુ માગે તો ભગવાનને દુઃખ નહીં થાય? હું છું કે નહીં? કેમ તું ગામમાં આટા મારે છે? તેથી યુક્ત શબ્દ બહુ જ મહત્વનો છે. ભગવાન જોડે જોડાઈ ગયા પછી તમે બીજે ઠેકાણે માગો તો તમારું પતન છે અને ભગવાનનું અપમાન છે. પોતાનું પતન અને ભગવાનનું અપમાન, કે આવો સમર્થ ધણી મળે તો હજી ભીખ માગ્યા કરે છે, શરમ નથી આવતી? તેથી મેં કીધું આ કરોડોમાં એકાદ માણસ જીવે તેનું વર્ણન છે આ. કારણ કે આટલી નિષ્ઠા કોની હોય? પરમાત્મા જોડે સંલગ્ન થયેલો માણસ છે, એને કોઈ કર્મનું ફળ મેળવવું નથી. ધન પણ નહીં જોઈએ, કીર્તિ પણ નહીં જોઈએ, પ્રતિષ્ઠા પણ નહીં જોઈએ, સત્તા પણ નહીં જોઈએ.
આટલું આટલું કામ કર્યા પછી આપણને વોટ્સ મળશે? મગજમાં છે જ નહીં, નલકો માણસ છે, વોટ્સ મળે પછી સોદો કર્યો એને. તેથી તમારા સત્કર્મની પછવાડે કયો હેતુ છે, આ બહુ મહત્વની વાત છે. કામ કરતા કામ પછવાડેનો હેતુ મહત્વનો છે. તમે કોઈ એકાદ ગામમાં કુવો ખોદી આપો ને તરત બીજી ઇલેક્શનમાં ઉભા રહી જાઓ, પતી ગયું. એનું કારણ, આ કુવાના પૈસા હવે વોટ્સ મારફતે વસૂલ કરવા છે. પછી એને સત્કર્મ કહેવાય કેવી રીતનું? એ સોદો છે. એટલે મોટા ભાગે સોદાગીરી સમાજમાં ચાલતી હોય છે, તે ઠેકાણે ભક્તિનો પત્તો જ નથી. ત્યારે યુક્ત કર્મ ફલન ત્યક્તવા શાંતિ માપનોતી નૈષ્ઠિકીમ, નૈષ્ઠિકીમ શાંતિ બહુ ઉપરની છે. સંપૂર્ણ પરમાત્મા જોડે એકરૂપ જે માણસ થઈ જાય, જોડાઈ જાય, તેને આ શાંતિ મળે. નૈષ્ઠિકીમ શબ્દ પણ બહુ જ મહત્વનો છે. જેના જીવનમાં પ્રભુનિષ્ઠા છે અને જેના જીવનમાં આત્મનિષ્ઠા છે તેને નૈષ્ઠિકીમ શાંતિ મળે, પ્રભુનિષ્ઠ શાંતિ. કેટલીક શાંતિ છે ને ટેમ્પરરી હોય, આ પરમેનન્ટ છે. તમને ભૂખ લાગે અને જમો, તરત તમને શાંતિ મળે કે નહીં? સુધા શાંતિ શબ્દ વપરાય, ભૂખ શાંત થઈ ગઈ, સુધા શાંતિ. પણ એ ટેમ્પરરી છે, સાંજના પાછી ભૂખ લાગવાની જ છે. કેટલીક ટેમ્પરરી શાંતિ હોય, તમને અમુક કંઈ અકડામણ છે, મૂંઝવણ છે, તાત્કાલિક પૂરી થઈને તમારે એટલા પૂરતી શાંતિ મળી ગઈ, પણ નૈષ્ઠિકીમ શાંતિ ન કહેવાય. એનું કારણ, પહેલાં અશાંતિ હતી, પછી શાંતિ થઈ અને પાછી અશાંતિ થવાની છે. આવી કેટલીક શાંતિઓ હોય, પાયામાં તો અશાંતિ છે. તેથી અશાંતિ દૂર થયા પછીની એક શાંતિ છે. આ એવી શાંતિ નથી, આ રિલેટિવ શાંતિ નથી, આ એબ્સોલ્યુટ શાંતિ છે. રિલેટિવ એટલે સાપેક્ષ, કંઈ સંદર્ભથી શાંતિ મળે, આવું આવું થાય તો શાંતિ થાય, આની કોઈ કન્ડિશન નથી. કશું ના થાય તો એને શાંતિ જ છે. તેથી આવું આવું થાય તો શાંતિ, ઘણા માણસો કે ને ઘરનું ઘર થઈ જાય પછી શાંતિ, ત્યાં સુધી અકડામણ છે. આ છોકરો પરણી જાય પછી શાંતિ, બે દીકરીઓ છે એને સાસરે વળાવીએ પછી શાંતિ. શાંતિ કે અશાંતિ કોને ખબર, પણ મનમાં માણસ કંઈ ગણિત કરે કે આટલું આટલું પતી જાય તો શાંતિ. હવે પત્યા પછી ઉલટી ઘણી વાર વધારે અશાંત થતી હોય અશાંતિ, કંઈ ખબર ના પડે. પણ આ બધી માણસની માન્યતાઓ છે અને ભ્રાંતિમાં માણસ જીવતો હોય ને એમાં દિવસો પસાર થઈ જાય, ખોટી વાત નથી. પણ આ શાંતિ બહુ જુદી છે, રિલેટિવ નથી, સાપેક્ષ નથી, કશા પર આધારિત નથી. અશાંતિને ખલાસ કરવાને માટે આવેલી શાંતિ નથી, આ શાંતિ સ્વયં શાંતિ છે. અશાંતિ હોય અને પછી કાઢી નાખો ને જે આવે ને એ શાંતિ પણ આ નથી, અને કશું કાઢવું જ નથી. ભગવાને જે આપ્યું છે બધું જ બરાબર છે. તેથી નૈષ્ઠિકીમ શાંતિ બહુ જ ઊંચો શબ્દ ભગવાને અહીંયા વાપર્યો છે, અને વિચ ઇઝ વેરી રેર. અને એટલે મેં કીધું, કરોડોમાં એકાદ માણસ આ શાંતિ માણતો હોય, અનુભવતો હોય અને જીવનમાં જીવતો હોય, બાકી બધા લોકોને અઘરું છે. આ નૈષ્ઠિકીમ શાંતિ, અશાંતિ હોવી જ ન જોઈએ, કામ ના આવે કે અશાંતિ થાય જ. અને એટલે જ બીજા અધ્યાયમાં ભગવાને કીધેલું, આપુર્ય માણમ અચલ પ્રતિષ્ઠમ સમુદ્રમાં અપપ્રવિશંતિ તદવત તદવત કામાયમ પ્રવિશંતિ સર્વે શાંતિ માપનોતી ન કામ કામી. શાંતિ માપનોતી, અહીંયા પણ કહે છે નૈષ્ઠિકીમ શાંતિ માપનોતી. શાંતિ કોને મળે? સશાંતિ માપનોતી, એને શાંતિ મળે. ન કામ કામી, કામનાઓનો જે કામી છે, ઈચ્છાઓનો જે ગુલામ છે, એને શાંતિ મળતી નથી. અને એના માટે ઉદાહરણ આપ્યું છે સમુદ્રનું, અપુર્ય માણમ અચલ પ્રતિષ્ઠમ સમુદ્ર માપ પ્રવિશંતિ અદવત. દુનિયાભરનું બધું પાણી સમુદ્રમાં સ્વયં પોતાની મેળે આવે. સમુદ્ર પાણીને શોધવા નીકળતો નથી, આ સમુદ્રની મોટાઈ છે. જે દિવસે સમુદ્ર પાણીને શોધવા નીકળ્યો તેથી સમુદ્રનો મહિમા ખલાસ. સમુદ્રનો મહિમા જ એના મર્યાદામાં સમાયેલો છે, મર્યાદા છોડીને એ જ સમુદ્ર. જે દિવસે પાણીને ગોતવા નીકળે સમુદ્ર ત્યારે મર્યાદા તૂટે, અને મર્યાદા તૂટે તે દિવસે સમુદ્રની પૂજા ન થાય. એનું કારણ, પૂજા કરનારો એકે માણસ જીવતો જ ન રહે. જે દિવસે સમુદ્ર પોતાની મર્યાદા છોડશે તે દિવસે જગતમાં એકે માણસ નહીં, પછી પૂજા કરે કોણ? ત્યારે સમુદ્રની આખી જે મજા છે, એનો આખો જે મહિમા છે, તેની મર્યાદામાં સમાયેલો છે. તોફાની સાગર છે, મસ્તી સભર સાગર છે, પણ મર્યાદા જાળવીને મસ્તી કરે છે, એમાં જ સાગરનું ગૌરવ છે. ત્યારે કોઈ દિવસ સાગર પાણીને શોધવા નીકળે નહીં, બધી જ નદીઓ સાગરમાં જાય. આકાશાત પતિતમ તોયમ યથા ગચ્છતિ સાગરમ સર્વદેવ નમસ્કારમ કેશવમ પ્રતિ ગચ્છતિ. બધું જ પાણી સાગરમાં જાય, પણ ગંગા યમુના સરસ્વતી નર્મદા કાવેરી ગંડકી કેટલી બધી નદીઓ છે, એમાંની એકાદ નદી કોઈ દિવસ ના આવે તો સાગર પૂછા કરવા જાય નહીં કે આ નદી આવી કેમ નહીં. આવો તો આવે, ના આવે તો કંઈ નહીં. આ બહુ શ્રેષ્ઠ જીવન છે. સશાંતિમાં આપનોથી એને શાંતિ મળે. તમે અસ્વસ્થ થાવ છો, ફલાણા ભાઈ ઘણા દિવસથી મળ્યા કેમ નહીં, સાહેબ તમને થાય વાત બરાબર છે, પણ તમે બેચેન થઈ જાઓ તો વાત ખરા, તમારી શાંતિ ડિસ્ટર્બ થઈ ગઈ.
શેઠ હમણાં ઘણા વખત મળ્યા નથી, નારાજ છે કે શું આપણા ઉપર? શેઠ મળે તો અશાંતિ, ન મળે તો અશાંતિ. મળે તો કઈ શાંતિ શાંતિ થવાની હતી, કઈક 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 આપવાનો જ હતો, પણ સંબંધો જાળવવા પડે. એનું કારણ કઈક મળે તો એવી લાલસા અંદરથી છે. એટલે સમુદ્ર છે ને એ બેઠો છે, જેટલું પાણી આવે એટલું આવે, ના આવે તો કઈ નહીં. આ જીવનની ધારા છે. સશાંતિમાં આપનો હતી ને કામ કામી, કામનાઓની પછવાડે દોડે તેને શાંતિ મળતી નથી. તેથી સામાન્ય જગતની ઈચ્છાઓ રાખીને આપણે એને પૂરી કરવાનો પ્રયત્ન કરીએ એટલે અશાંતિ ખલાસ થાય, ને જે શાંતિ આવે તે શાંતિ આ નથી. તેવી રીતનું ઘણી વખત ઘણા માણસો શાંત હોય, એનું કારણ અજ્ઞાનમાંથી શાંતિ હોય. કેટલીક વસ્તુઓ ખબર જ નથી, તેથી આપણને એ વસ્તુ અશાંત કરતી નથી. આજથી 50 વર્ષ પહેલા ખાસ કોઈ અમેરિકા જતું નહીં હતું તો બધાને શાંતિ હતી. હજી નાના નાના ગામડાઓમાં ખબર પણ નથી અમેરિકા શું છે ને ક્યાં છે, તે લોકો શાંત છે. પણ મુંબઈમાં ઘણા માણસો ઊંચા નહીં જતા હોય. તમે હજી અમેરિકા ગયા નહીં? કેમ છે ને, ભગવાનને મળવા જવાનું હોય. અમેરિકા જાણે ગયો ન હોય તો માણસ અધૂરો કહેવાય. આટલી અશાંતિને આટલી બેચેની શું કામ ભાઈ? મને ઘણા માણસો પૂછે, તમે હજી અમેરિકા ગયા નથી? મેં કીધું હું ઘાટકો પર ગયો છું પણ કાંજુરમાર્ગ ગયો નથી. તો અમેરિકાની ક્યાં વાત કરે છે? હા, ભગવાનને જ્યાં લઈ જવો હોય ત્યાં લઈ જાય. થાણા ગયો છું, ડોંબીવલી ગયો છું પણ દીવા ગયો નથી, ઠાકોરલી ઉતરો જ નથી કોઈ દિવસ આખા જીવનમાં. તો અમેરિકા તો બહુ લાંબી વાત થઈ ગઈ, ઠાકોરલી કોણ ગયું છે? ત્યારે જ્યાં કામ પડે ત્યાં માણસ જાય, અને કામ શું પડશે તે ભગવાનને ખબર છે. તેમાં બેચેનને ઊંચા નીચા થવાનું શું? માણસો ઊંચા નીચા થાય, પડા પડી કરે, એનો અર્થ શું છે? અંદર શાંતિ નથી. કંઈક 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 મેળવવું છે, કંઈક કૂદકો મારવો છે, કંઈક દેખાવું છે, કંઈક કીર્તિ જોઈએ, કંઈક પ્રતિષ્ઠા જોઈએ, અને પછી એમાં માણસ રાચ્યા કરતો હોય. અને એમાં એકાદ આંટો મારી આવે પરદેશ, તો પછી પ્રવચનમાં પરદેશની વાત આવ્યા વગર રહે જ નહીં. જપાનમાં મેં આમ કીધું ને, જર્મનીમાં મેં આમ કીધું ને, અમેરિકામાં મેં આમ કીધું. અરે ત્યાં કીધું, અહીંયા પણ કે ને, તારી વાતમાં દમ છે તો અહીંયા બી ગમશે. ત્યાં કહેવાથી વાત મોટી થઈ જાય. એકાદ કવિ પોતાની કવિતા મુરુંડમાં વાંચે, અને એ જ કવિતા પછી ન્યુયોર્કમાં વાંચે, અને પછી ન્યુયોર્કમાં મેં આ કવિતા વાંચી. અરે પણ મુરુંડમાં બી સારી હતી, ત્યાં કંઈ થોડી સારી થઈ ગઈ છે. એનો સાર શું છે? એમાંથી પણ પ્રતિષ્ઠા મેળવી છે. પરદેશમાં જઈને હું કહી આવ્યો, અરે પરદેશમાં બહુ સહેલું છે, ઉલટા અહીંયા અઘરું છે. અહીંનો રિજેક્ટેડ માલ ત્યાં જાય છે ખબર છે. અહીંના નાપાસ થયેલા છોકરાઓ ત્યાં હોશિયાર ગણાય છે, અને ત્યાં ભાષણ કરવું બહુ સહેલું છે. અઘરું તો અહીંયા છે, અહીંયા એક એક માણસને વેદાંત ખબર છે. તેથી પ્રવચન કરવાને માટે અઘરામાં અઘરી ભૂમિ હશે તો ભારત, દુનિયાના કોઈ દેશમાં આટલી અગવડ નથી. કેટલાક ઠેકાણે હું પણ જઈ આવ્યો છું, અને ખાતરીથી કહું છું કે એમને સમજાવવાને માટે કેટલા બધા નીચા આવવું પડે, તમને કલ્પના નહીં આવે. એવા એવા દ્રષ્ટાંતો કહેવા પડે છે, કેટલી વખતે આપણને શરમ લાગે કે આવી વાત કરવી પડે આપણને, ત્યારે માન સમજે. હવે આ તો લેવલ છે, પણ એ ખબર કોને પડે? અમેરિકામાં મેં આમ કીધું, હવે બિચારા માન માન ગુજરાતી બોલે છે. ત્યારે કહેવાનું તાત્પર્ય શું છે કે એમને સમજાવવું અતિશય સહેલું છે, ઉલટું ભારત બહુ જાગૃત છે. તેથી ભારતમાં જે સફળ તે આખી દુનિયામાં સફળ, અને ઉલટાનું ભારતમાં નિષ્ફળ હોય તો બહાર સફળ થઈ જાય એવું છે. ત્યારે કહેવાનું તાત્પર્ય શું છે? પણ એક પ્રતિષ્ઠાનો વિષય માણસ બનાવે, એનું કારણ સાચી શાંતિ અને અંદરથી છે નહીં. અહીંયા જાઉં તો શાંતિ, ત્યાં જાઉં તો શાંતિ, ત્યાં જાઉં તો શાંતિ, શાંતિ કાંઈ નથી. શાંતિ આપણી જોડે છે, અને જ્યાં જઈએ ત્યાં ભેગી લઈ જવી પડે. દુનિયાના કોઈ દેશમાં શાંતિની દુકાન નથી, ઉલટાની હોય તો ભારતમાં છે. અહીંયા લોકોને મળતી નથી, બીજે ક્યાં મળશે? કદાચ મળે તો અહીંયા મળે એવું છે. આ દેશની અંદર શાંતિ માટેના ઘણા રસ્તા બતાવેલા છે. તો ભારતમાં જેને શાંતિ નહીં એને દુનિયાના કોઈ ખૂણામાં મળી શકે નહીં. એ તો દેશ પ્રસૂતસ્ય સકાશાદ અગ્રજન્મના સ્વમ સ્વમ ચરિત્રમ શિક્ષેરન પ્રતિગામ સર્વ માનવા. મનુ ભગવાને 1000 વર્ષ પહેલા ગર્જના કરી છે કે આ દેશની અંદર કેટલા પ્રયોગો થયા છે. એટલે આ દેશના લોકોની જવાબદારી છે બીજાને શાંતિ આપવાની. શાંતિ મેળવવા શું દોડો છો? દુનિયાભરને શાંતિ આપવાની ક્ષમતા આ દેશમાં છે. એનું કારણ આવી રીતની સુંદર વિચારધારા અહીંયા છે. સશાંતિમાં આપનો દિને કામ કામી, શાંતિ કોને મળે? સમુદ્રને. એનું કારણ દોડતો જ નથી, બેઠો છે, અને જે પાણી આવશે તે આવશે. તેમ જે ભોગો આવશે, વિષયો આવશે, કામના આવશે, આવવા દો, મને કસાની પડી નથી. એને શાંતિ મળે. હવે આ દર્શન છે ભારતમાં, અને શોધીએ છીએ દુનિયામાં. તેથી જ્યાં ખોવાયું હોય ને ત્યાં શોધો ને ભાઈ. અહીંયા જ ખોવાયું છે, અને આપણે શોધીએ છીએ બહાર. એક કોઈ બેન રસ્તા ઉપર અહીં શોધતા હતા, ત્યારે શું ખોવાઈ ગયું છે? તો કે મારા નાકમાં ના થતી ને એનો એકાદ હીરો અહીંયા પડી ગયો છે. ત્યારે બીજા જોઈન્ટ થઈ ગયા,
બે જણા, ચાર જણા, પાંચ જણા, આઠ જણા, બધા બધા શોધવા લાગે આપણે હેલ્પ કરીએ માજીને બિચારાને. પછી કોઈકને સૂજ્યું કે ભાઈ એકચ્યુઅલી આ તમારો હીરો પડ્યો ક્યાં હતો? તો કે અંદરના ઓરડામાં. તો પછી બહાર કેમ શોધો છો? તો કે ત્યાં દીવો નથી, દીવો અહીંયા છે. એટલે દીવો ત્યાં લઈ જવો પડે, એનું કારણ જ્યાં ખોવાયું હોય ત્યાં મળે, ત્યારે અહીંયા ખોવાયું હોય ને તો દીવો અહીંયા લઈ જવો પડે, બહાર ભટકી ભટકીને કશું મળે નહીં. ત્યારે સશાંતિ માપનો હતી, ભગવાને બહુ સરસ કહ્યું છે, ના કામ કામી, કામનાઓની પછવાડે દોડીને શાંતિ મળતી નથી, અને મળે તો પણ ટેમ્પરરી હોય. અશાંતિ પછી જે શાંતિ આવશે ને એ પાછી અશાંતિ લાવશે જ. અશાંતિ દૂર કરવી એ શાંતિ નથી, અશાંતિ થવા જ ન દેવી આ શાંતિ છે. કેટલાક માણસો અશાંત થાય જ નહીં, આપણે અપસેટ થઈએ ને પછી સેટ થવાનો પ્રયત્ન કરીએ. આ માણસ અપસેટ થતો જ નથી, સવાલ જ નથી. એનું કારણ જગતમાં કશું અપસેટ થવા જેવું છે જ નહીં. વિશ્વ બનાવ્યું તે વાહ ભાઈ વાહ, હમણાં જ આપણે ગાતા હતા, તું તો વસે સંગ મારી સદા, ભગવાન જો આપણી જોડે હોય અને આટલું સરસ વિશ્વ બનાવ્યું હોય તો પછી અપસેટ થવા જેવું છે જ શું? તેથી સશાંતિમાં આપનો હતી અને શાંતિ મળે. અરે સમુદ્રનું ઉદાહરણ સમજવા જેવું છે. સમુદ્ર કોઈ નદીને શોધવા જતો નથી, તેમ આ માણસ કોઈ વિષયને, વિકારને, કામનાને, ભોગને શોધવા નીકળતો નથી. પરમાત્મા જે મોકલશે તે મારા કરતા એને વધારે ખબર છે. અને તેથી પછી આ બધા ભક્તો એક જ વાત કહી નાખે, રામ રાખે તેમ રહીએ. મીરાબાઈએ શોર્ટમાં કીધી આ જ વાત. એના જેવી શાંત કોઈ નહીં, કશો અભરખો જ નહીં. અમુક અમુક ખાવું છે, હા આ ખાવા માટે તો શાંતિ. ઘણા દિવસ થયા ઢોકળા મળ્યા નથી, તો ઢોકળામાં શાંતિ થાય, ત્યાં સુધી બેચેન હોય. ખાવાના શોખીન એને ખબર પડે, આપણને ખબર નહીં પડે, બેચેન થઈ ગયા બિચારા. જો પાંચ પંદર દિવસ ઢોકળા ન મળે ને તો ભગવાનનું ધ્યાન ના લાગે, ધ્યાનમાં પણ ઢોકળા જ આવે, આટલું તલ્લીન થઈ જાય. હજી મળ્યા નહીં. હવે એમાં એમાં એને ઢોકળા ઉપર પ્રેમ છે, ત્યાં યુક્ત છે આ માણસ. જેમ ભગવાનમાં યુક્ત હોય ને તેમ કેટલાક માણસો ભોગમાં યુક્ત હોય, પણ એને પરમેનન્ટ શાંતિ ના મળે. પછી ઢોકળા ખવડાવો તો ખુશ, તો એટલે ચહેરો ખીલી જાય એનો, એટલે ટેમ્પરરી, ચાર દિવસ જાય ત્યારે પાછો એવો ને એવો છે. તેથી નૈષ્ઠિકીમ શાંતિ એક બહુ જુદી છે, અશાંતિમાંથી આવેલી શાંતિ નથી આ. અશાંતિ દૂર કરીને જે શાંતિ આવે તે સામાન્ય શાંતિ કહેવાય. તીર્થનું અજ્ઞાનમાંથી શાંતિ, ખબર જ ન હોય તો માણસો શાંત હોય, ખબર પડે કે પછી અશાંતિ નિર્માણ થાય. ચંદ્ર ઉપર જવાય છે એ ખબર નહોતી, શાંત હતા, હવે બધા લોકોને ચંદ્ર ઉપર જવાનું મન થાય છે. આજે જેમ અમેરિકાનું મન થાય છે તેમ આવતીકાલે ચંદ્ર ઉપર મકાન બાંધવાનું લોકોનું મન થવા જ લાગશે. કારણ કે જેમ જેમ નવા નવા વિષય ખબર પડે કે માણસ પાછો અશાંત થાય. તેથી અજ્ઞાનમાંથી કેટલીક શાંતિ આવે, એ પણ સાચી શાંતિ નહીં. જ્ઞાન થયા પછી પણ માણસ શાંત રહેવો જોઈએ. હું ઘણી વાર કહું છું, બે વર્ષના બચ્ચાને, સુંદર સ્ત્રીને જોઈને કોઈ વિકાર આવતો નથી, એ શાંત છે. પણ એ અજ્ઞાનમાંથી આવેલી શાંતિ છે. એ સાચી શાંતિ ક્યારે આવે? વિષયની કિંમત ખબર પડે છતાં વિષય એને અસ્વસ્થ કરતો નથી, આટલી સહજાવસ્થામાં જીવતા આવડે છે. તેથી બાળક થાવ નહીં, બાળક જેવા થાવ. બાળક તો આપણે કેમ થઈ શકીએ? બે વર્ષના હોય તારી બાળક હોઈએ, મોટા થયા પછી બાળક તો થવાતું નથી, પણ બાળક જેવા થાવ. તેથી બાળકને, બે વર્ષના બાળકને ગમે તેવી સુંદર સ્ત્રી સામે ઉભી હશે, અસ્વસ્થ કરતી નથી, તેટલો સ્વસ્થ માણસને 25-30-40-50 વર્ષે પણ રહેતા આવડવું જોઈએ. તો એ ખરી શાંતિ એને જીવનમાં મેળવી છે. એનું કારણ, અંદરથી પામેલો માણસ છે. ફાફા કોણ મારે છે જેને મળ્યું નથી? પણ પરમાત્મા જોડે સંલગ્ન જે યુક્ત થયો છે ને માણસ, તેની નજરમાં વિકાર હોય જ નહીં, એ આડુંઅવળું જોઈએ જ નહીં. પરમાત્માને જોયા પછી એનાથી સુંદર શું એવું જગતની અંદર હોય? તેથી માધવના મંદિરે મન પર થોભ નહીં તો થાકી જઈશ. તેથી ખરો જે માણસ યુક્ત થયો ને, તેને કોઈ જ વિષય અસ્વસ્થ કરી શકે નહીં. ત્યારે અજ્ઞાનમાંથી આવેલી શાંતિ નથી, અશાંતિ દૂર કરીને આવેલી શાંતિ નથી, હેલ્પલેસ થઈને આવેલી શાંતિ નથી. કેટલીક વસ્તુ હવે આપણા પહોંચની બહાર છે, છોડી દો, ચાલો ભૂલ, હવે શાંતિ જીવો, જીવાય ખરું. એ પેલા શિયાળના દ્રાક્ષ જેવું થાય, દ્રાક્ષ માટે કૂદા કૂદ કરી, ઠેકડા મારી મારીને થાક્યો, પણ દ્રાક્ષ હાથમાં આવી નહીં, પછી ચાલવા લાગ્યો. અને આ તો આમથી ટ્રાય કરી, મને તો ખબર જ છે કે આ દ્રાક્ષમાં દમ નથી, ખાટી જ છે, તો પછી કૂદ્યો શા માટે? એ તો આમથું. તેમ આવી રીતે ઘણા માણસો કૂદા કૂદ કરીને પછી કહે તો આમથું, અમને કંઈ આવું રસ નહોતો, રસ તો ઘણો બધો હતો પણ હાથમાં આવ્યું નહીં. પછી શાંતિ જે આવીને એ મન મનાવીને આવેલી શાંતિ છે, એ તો અંદર બાળે. એના કરતાં દ્રાક્ષ મેળવી લેવી સારી, એક વધારે કૂદકો મારવાનો, જોઈએ તો સ્ટૂલ લઈ આવવાનો, પણ મન મારી નાખવાનું ને એ શાંતિ નથી, એ બનાવટ છે, જાત જોડીની બનાવટ છે. મને એની જરૂર જ નથી, મને એ જોઈતું જ નહોતું, એમ પરાણે પરાણે પોતાના મનને સમજાવવાનું, એ તો મન ઉપર ત્રાસ છે. તેથી બહુ જ સૂક્ષ્મ વિષય છે, આપણે ધારીએ ને એટલો સહેલો નથી. ઘણા માણસો કે અમે મન વાળી લીધું, વાળી લીધું પણ ગયું તો હતું ને મન, જાય જ નહીં આવું તૈયાર કરવા મનને. મન જાય ને પછી વાળી લેવું પડે, એમાં તો મનને ખાતરી થઈ કે આપણે અસમર્થ છીએ, આપણે લાચાર છીએ, તેનો એક ડંખ મનમાં રહી જાય.
અને એ ડંખમાંથી પછી તાણ તનાવ ટેન્શન બધા અનંત પ્રકારના રોગો થાય છે. એનું કારણ છે અપેક્ષાઓ ખૂબ છે, ઈચ્છાઓ અસીમ છે અને શક્તિ સસીમ છે. શક્તિની સીમા છે અને ઈચ્છાઓની કોઈ સીમા નથી. તમે બહુ મોટા મોટી ઈચ્છા કરી શકો, હું ભારતનો રાષ્ટ્રપતિ થાઉં એવી પણ તમને ઈચ્છા કરવાની કોઈ ના પાડી શકતું નથી. તમે ઈચ્છા કરો, છૂટ છે. મારે ભારતના વડાપ્રધાન થવું છે, મારે ભારતના રાષ્ટ્રપતિ થવું છે, આટલી બધી ઈચ્છા કરી શકો, પણ તમારી શક્તિ કેટલી છે? હેડ ક્લાર્ક પણ થઈ શકતા નથી, એના આસિસ્ટન્ટ તરીકે કામ કરવાનું આ શક્તિ છે. રાષ્ટ્રપતિ થવાની ઈચ્છા છે અને મામૂલી ક્લાર્ક થવાની શક્તિ છે, એ બેનો મેળ ક્યાં પડે? તેથી શક્તિ તમને ક્લાર્ક બનાવે છે અને ઈચ્છા તમને રાષ્ટ્રપતિ બનવાના કૂદકા મરાવે છે, અને પરિણામે લોહીનું જે ભ્રમણ છે ને તે અસ્તવ્યસ્ત થાય છે, એનામાંથી અનંત રોગો થાય છે. પ્રત્યેક માણસની ઈચ્છાઓ મોટી મોટી છે અને ત્યાં સુધી પહોંચાતું નથી, અને રોજ મન મારવું પડે, રોજ મન વાળવું પડે, એની શરીર ઉપર અસર થાય. મન અને શરીર એકબીજામાં લિંક જોડાયેલી છે. તેથી સંતોષથી જીવો, સમાધાનથી જીવો, આનંદથી જીવો એમ શાસ્ત્રકારો કહે છે ને, તે આપણા ભલાને માટે કહે છે. એમને કંઈ પડી નથી, કૂદો ને, કૂદવાનું હશે થાકશો, પણ આપણું શરીર સારું રહે, આપણું સ્વાસ્થ્ય સારું રહે. એનું કારણ, વધુ પડતી મહત્વકાંક્ષાઓ માણસના મનને મારી નાખે, મહત્વકાંક્ષાઓ પણ માણસને ખલાસ કરે. તેથી મહત્વકાંક્ષાની પણ કેટલીક મર્યાદા હોવી જોઈએ. તારી ઉંમરમાં નેપોલિયન કેટલો હોશિયાર હતો, ત્યારે દીકરો પણ ખરેખર હોશિયાર હતો, આપણે ખબર નહોતી. ત્યારે દીકરાએ કીધું કે મારી ઉંમરે નેપોલિયન હોશિયાર હતો, પણ તમારી ઉંમરે નેપોલિયન અડધી દુનિયાનો બાદશાહ હતો અને તમે 850 નામો લખો છો હજી. તેથી મોટી મોટી અપેક્ષાઓ રાખીને આપણે ઉલટાનો માણસને હલકો પાડી દઈએ છીએ. લઘુતા ગ્રંથિ નિર્માણ થાય, ઇન્ફિનિટી કોમ્પ્લેક્સ. તારે આ થવું જોઈએ, તારે તે થવું, કાંઈ થવું નથી. ભગવાનને જે કરવું હશે તે કરે. બધા જ યુવાનો વિવેકાનંદ જેવા પાક શા માટે? ભાઈ વિવેકાનંદ જેવા થયા, હું મારા જેવો થઈશ. તેથી કોઈના જેવા થવાને માટે હું આવ્યો જ નથી. ભગવાનને કાર્બન કોપીઓ ગમતી જ નથી, ઝેરોક્સ બરોક્સ ચાલે નહીં. તું તું થા, બી યોર સેલ્ફ. સ્વકર્મણાતમ અભ્યર્થ્ય સિદ્ધિ મિંદતિ માનવ, ગીતાનો સમર્થન છે. તમે તમારું કામ પરફેક્ટલી કરો, ભગવાન ખુશ છે. દરેક માણસના જીવનનું પોતાનું એક મિશન છે, અને એ મિશન જો સારી રીતે માણસ પાર પાડે તો એના કરતાં બીજી મોટી ભગવાનની પૂજા જ નથી. તેથી મોટી મોટી મહત્વકાંક્ષાઓ સેવીને રોજ નિરાશ થવું, અને કાં તો બીજાઓ પાસેથી અપેક્ષાઓ રાખી રાખીને એને પણ હલકો પાડવો, એન્ઝાયટી કોમ્પ્લેક્સ એના મનમાં નિર્માણ થાય, એના કારણે વાતાવરણ ઘણું ગૂંચવાઈ જાય. અને એટલે જ બહુ સહજ જીવન જીવતા માણસને આવડવું જોઈએ, અને યુક્ત હોય તે માણસ સહજ જીવી શકે. તેથી યુક્ત શબ્દ પહેલો વાપરે છે. યુક્ત કર્મફલમ ત્યક્ત્વા શાંતિમાં આપનોતી નૈષ્ઠિકીમ, નૈષ્ઠિકીમ શાંતિ મળે જે અજ્ઞાનમાંથી આવી નથી, જે અશાંતિ હટાવીને આવી નથી, જે મન મનાવીને કે મન વાળીને કે મન મારીને આવેલી નથી. એવી રીતનું સ્મશાન શાંતિ પણ નથી, વિષાદમાંથી પણ એક શાંતિ આવે. શું છે આ દુનિયામાં? સ્મશાનમાં ગયા પછી ઘણા માણસ શાંત થઈ જાય. તો હવે સ્મશાનનો પણ આવરો જાવરો આટલો થયો છે કે એમાં કશું માણસને લાગતું નથી. હવે દુનિયાભરની વાતો સ્મશાનમાં પ્રેમથી ચાલતી હોય. એનું કારણ, મરણનો પણ જે એક વિષાદ હતો એ પણ હવે જગતમાંથી ગયો ધીરે ધીરે. જ્ઞાન આવ્યું છે માટે નહીં, ઉપેક્ષા આવી છે માટે. ત્યારે કહેવાનું તત્પર શું છે કે સ્મશાનમાં પણ એક શાંતિ હોય, તેવી રીતની એક ભયાનક શાંતિ હોય. જબરજસ્તીથી કેટલીક શાંતિઓ આવે. છોકરો અવાજ કરતો, છોકરો રડતો હોય ને, તો એને શાંત કરવાનો એકદમ શોર્ટકટ સલામત ઉપાય શું? એક તમાજો ઠોકી દેવાનો. મોટાભાગના લોકો આ જ કરતા હોય છે. કેમ રડે છે એમ કહે, એક ફટકારે. ફટકારવું એ રડાવવાનો ઉપાય છે કે શાંત કરવાનો ઉપાય છે? જરા શાંતિથી બેસો કે તમાચો લાગે તો માણસ વધારે રડે કે શાંત થાય? તો શાંત કરવાને માટે તમાચો મારવો પડે. કેટલો વિરોધાભાસ છે. હવે છોકરાને તમાચો ખાવો નથી એટલે શાંત થઈ જાય, એટલે શાંતિ છે? એ તો અંદરની અકળામણ છે. હું રડતો હતો, મને મુક્ત મને રડવા પણ દેતા નથી, બંધ કરી નાખ્યો મને રડતો, એટલે બહારનું રુદન બંધ થયું, અંદર રુદન ચાલુ થયું. પછી અવાજ ન થાય એ રીતે દુષ્કા ભરે. ઘર ઘરના અનુભવો છે, મારવામાં બધા હોશિયાર જ છે ને. હા, ત્યારે પેલો શાંત તો થઈ જાય પણ અંદર ડુસકા ભરે, અને તે વખતે ગ્રંથિ બંધાઈ જાય કે તમારો હાથ મજબૂત છે અને મારા હાથ નબળા છે. તમે આજે મને માર્યો છે પણ એ વાતની મેં નોંધ લીધી છે, ભવિષ્યમાં ખબર પડશે કેમ છે. તેથી આપણા સ્વજનને સંતાનને આપણે આવતીકાલનો દુશ્મન તૈયાર કરી નાખીએ છીએ, ન ખબર પડતા. અને પછી લોકો કહે છે બાપ દીકરામાં બનતું કેમ નથી? બનતું શું? ઘણા તમાચા મારા છે લેવા દેવા વગરના.
નથી બનતું એનું કારણ તને ખબર નથી. જે વખતે બિચારો હેલ્પલેસ હતો, બે વર્ષની ત્રણ વર્ષની ઉંમર, તું ફટાફટ ઠોકતો જ ગયો છે એને, એ જે વખતે બિચારો કંઈ કરી શકે નહીં, પણ મનમાં તો ગાંઠ મારે ને. અને એ ગાંઠ પછી 22મે વર્ષે નડે, 32મે વર્ષે નડે, પછી આપણને બાપ આટલો સારો છે છતાં છોકરો એને પજવે છે. અરે બાપાએ ખૂબ માર્યો છે એને, સારો દેખાય છે આજે, પણ એ છોકરો રડે તે પણ ડિસ્ટર્બન્સ લાગતું હતું. એના રુદનનું કારણ સમજી લો, કારણને દૂર કરો, પ્રેમથી શાંતિ આવે. તો કંઈ પરાક્રમ દેખાડવાનો છે ત્યારે તમાચો મારીને કોઈને તમે શાંત કરી દો ને, એ શાંતિ નથી, એ ભયંકર શાંતિ છે. અપેક્ષા રાખવા જેવી શાંતિ નથી આ. તેથી કોઈને દાબી દેવો, કોઈને બોલતો બંધ કરી દેવો, કોઈને કચરી નાખવો, આ કઈ શાંતિ છે? બધા જ મરદાઓ થઈ જાવ, શાંતિ થઈ જ જાય. ઘરમાં એક પણ માણસ જીવતો ન હોય, એકાદ માણસ બહુ કડક હોય, ડોમિનેટિંગ, એક એક માણસો એની સામે બોલતા ડરે, આ શાંતિ કહેવાય? એની હાજરીમાં જ ડરે, એના પછી ગયા પછી બધા ગમે તેમ બોલતા હોય, પછી ધાકધમકીથી આવેલી શાંતિ છે ને, શાંતિ નથી, એ તો એક પ્રકારનું દબાણ છે. ત્યારે દબાણ નીચે આવેલી શાંતિ સારી નહીં, શ્મશાન શાંતિ સારી નહીં, મન મારીને મન વાળીને આવેલી શાંતિ સારી નહીં, અશાંતિ ખલાસ કરવા માટે આવેલી શાંતિ સારી નહીં, ખબર નથી પડતી અજ્ઞાન છે તેથી આપણે શાંત છીએ, એ પણ શાંતિ સારી નહીં. પણ નૈષ્ઠિકીમ શાંતિ, એટલે મેં કીધું ને, કરોડોમાંથી એકાદને મળે એવી શાંતિની ભગવાન આજે વાત કરે છે, કે યુક્ત કર્મફલમ ત્યક્ત્વા શાંતિ માં આપનોતી નૈષ્ઠિકીમ. એના માટે યુક્ત થવું જોઈએ જીતેન્દ્રિય, એક તો ઇન્દ્રિયો ઉપર વિજય જોઈએ, મારી ઇન્દ્રિયો આડી આવડી જાય જ નહીં. એનું કારણ, અંદરનું જે આત્મિક ઝરણું છે એનો આનંદ લઉં છું, જે જોવું છે તે મને અંદર જોવા મળે છે, જે સાંભળવું છે અંદર સાંભળવા મળે, અનાહત નાદ છે, બહારના આહત નાદ હોય અનાહત નાદ છે, બહાર ક્યાંય સંભળાય નહીં તેવા નાદ અંદરથી આવે છે, પણ સાંભળવા બેસે કોણ? શ્યામ બંસી હૃદયમાં બજાવ્યા કરે, પણ સાંભળવાની ક્ષમતા માણસે કેળવવી જોઈએ. તેથી બહિર્મુખ ઇન્દ્રિયો છે એ બહારના વિષયોને અતિશય પવિત્રતાથી જોશે, જો અંદર એને તૃપ્તિ હશે તો. અતૃપ્ત માણસની નજર લાલચું હોય, જેમ જમેલો માણસ છે ને, એ કોઈના ખોરાક પર નજર નાખતો નથી, પણ ભૂખ્યો માણસ હોય ને તો જોયા જ કરે, જેને ખાવા નથી મળતું. તેથી કેટલાક કેટલાક લોકોની નજર આપણા અન્ન ઉપર નહીં પડવી જોઈએ, એમ લખ્યું છે મનુસ્મૃતિમાં. 4 દિવસનો ભૂખ્યો માણસ છે ને જોયા કરતો, જમવાનું નહીં, ત્યારે જમાડો એને, એનું કારણ એ નજર સારી નહીં. તેથી અતૃપ્ત માણસની નજર જેમ બધે જાય તેમ ચારે બાજુ નજર દોડાવવા, માણસો અંદરથી અતૃપ્ત છે. સાચી તૃપ્તિ જેને મળે ને પછી નજર આડી આવડી જાય જ નહીં. તેથી આપણે યુક્ત થયા નથી અને પરિણામે બહારના ભોગો, બહારના વિકારો, બહારના વિષયો આપણને ખેંચે છે. તેથી ભગવાન પેલું ગાઈડન્સ આપે છે, યુક્ત થા અને પછી નૈષ્ઠિક શાંતિનું પરિણામ છે, એ તો નેચરલ છે, એ રિઝલ્ટ છે, એ ફળ નથી. ફળમાં અને રિઝલ્ટમાં ફરક છે. તમે સારું કામ કરો અને પરીક્ષાનું રિઝલ્ટ આવ્યું, એ પરિણામ છે. અને તમે પહેલાં આવ્યા એટલે તમને પછી ઇનામ મળ્યું ને, એ ફળ છે. ફળ અને પરિણામમાં થોડો ફરક છે. પરિણામ એ નેચરલ આઉટકમ છે અને ફળમાં તમારી ઈચ્છા છે, હું પહેલો આવ્યો ને ઇનામ નહીં મળ્યું. એટલે પહેલાં આવવું એ તમારું જે કર્મ છે તેનું પરિણામ થયું, અને પછી તમે ફળની અપેક્ષા રાખો ને એ જરા આગળની વાત થઈ, ત્યાં સુધી ના જાઓ. અને પરિણામ જે આવશે ને એ પોતાની મેળે આવે. મને પહેલો નંબર આપો એમ કોઈ છોકરો એક્ઝામિનરને કહેતો નથી, અને કે તો એને મળે નહીં, અને મળતું હોય તો એને એક્ઝામ કહેવાય નહીં. પરિણામ તમે લખ્યું હોય તેનું પોતાની મેળે આવે, નેચરલી આવે તે પરિણામ, અને પછી તમે ઈચ્છાથી લાવવાનો પ્રયત્ન કરો એ ફળ, ફળ પછી આવે, પરિણામ પછી આવે તેને ફળ કહેવાય. તેથી પેલું રિઝલ્ટ આવે એ પરિણામ કહેવાય. તેમ નૈષ્ઠિકીમ શાંતિમ એ પરિણામ છે, ફળ નથી. એની પણ લાલસા નહીં, આવી જ જાય ઓટોમેટિકલી. અમુક પ્રકારનું જીવન જીવો એટલે આવી શાંતિ જીવનમાં આવે જ. તેથી એમ તો પછી પાછું કર્મફલમ ત્યક્તવા એ વાતને નુકસાન થાય. નૈષ્ઠિકીમ શાંતિને જો ફળ માની લઈએ તો પછી કર્મફળના ત્યાગની વાત ક્યાં આવી? એ ફળ પણ જોઈતું હતું ને, એ ફળ પણ જોઈતું નથી. હું જીવ્યો એનું પરિણામ જ શાંતિ છે. તેથી પરિણામ અને ફળ વચ્ચેનો પણ સૂક્ષ્મ ભેદ ધ્યાનમાં આવવો જોઈએ, નહીં તો આ જ લીટીમાં કોન્ટ્રાડિક્શન દેખાય. એક બાજુ કર્મફલમ ત્યક્તવાની વાત કરે છે અને બીજી બાજુ નૈષ્ઠિકીમ શાંતિ મળે છે એમ કે છે. મેળવવાની વાત આવી પાછી, નૈષ્ઠિકીમ શાંતિમાં આપનોતી, નૈષ્ઠિકી શાંતિ એને મળે છે તો મળે છે એટલે મેળવવાની ઈચ્છા હતી નહીં, નેચરલ આવી. તેથી એના માટે પણ એના પ્રયત્નો નથી, એની જીવનની ધારા જ આવી રીતની છે કે જેના કારણે સહજ રૂપે માણસ આનંદિત રહે છે. એને જ કહેવાય સહજાનંદ, સહજ આનંદ. આનંદ માટે પણ કોઈ પ્રયત્ન નહીં, અને પ્રયત્નથી લાવવાનો આનંદ આનંદ હોય છે કે નહીં કોને ખબર? આનંદ કોઈ દિવસ પ્રયત્નપૂર્વક આવતો નથી, જ્યારે પ્રયત્ન શરૂ થાય ત્યારે આનંદ વિદાય થઈ જાય. ઊંઘ જેમ સહજ આવે છે તેમ આનંદ પણ સહજ આવવો જોઈએ, અને એમાં જ મીઠાશ છે. તેથી નૈસર્ગિક જેટલું થશે ને એટલો આનંદ થશે,
નૈષ્ઠિકીમ શાંતિમ પણ એનું સહજ પરિણામ છે. ત્યારે યુક્ત કર્મફલમ ત્યક્તવા શાંતિમાં આપનોતી નૈષ્ઠિકીમ, એની સામે કહે છે અયુક્ત કામ કારણે. બીજો માણસ જે અયુક્ત છે એની પછવાડે ઘણી બધી કામનાઓ છે, ફલમાં આસક્ત છે, ફલે શકતો નિબદ્ધ તે બંધાય છે. તેથી અહીંયા પાછું એક રેડ સિગ્નલ દેખાડ્યું છે. યુક્ત માણસ પણ જો અયુક્ત થઈ જાય, ભક્તિ ચૂકી જાય, ભગવાન જોડેનું જોડાણ તૂટી જાય તો પાછો બંધાઈ જવાની શક્યતા છે. સારા કામ કરનારો માણસ પણ બંધાઈ જાય જો પછવાડાનો હેતુ બદલાઈ જાય તો. કોઈ પણ સારું કામ કરે ને ત્યારે શરૂઆતમાં હેતુ સારો જ હોય અને પછી ધીરે ધીરે માણસ નીચે આવતો જાય. એ નીચે આવવાની ભૂલ નહીં કરવી જોઈએ. જે હાઈટ છે ને એ થ્રુઆઉટ મેન્ટેન થવી જોઈએ. તેથી આખી વસ્તુ બદલતી જાય અને માણસનું પતન કેમ થાય તેનું દર્શન પણ આ શ્લોકમાં કરાવ્યું છે. અયુક્ત કામ કારણે ફલે શકતો નિબદ્ધ. સારું કામ તમે કરો પણ પછી સારા કામથી તમારી શક્તિઓ વધવા લાગે ત્યારે શક્તિનો ઉપયોગ ક્યાં કરવાનો, એની જાગૃતિ પાછી કાયમ રાખવી પડે. એકાદ માણસ વેપારી હોય, ધર્મદાના પૈસા કાઢે ચોપડામાં, આટલા આપણે ખર્ચવા છે સારા કામમાં. શરૂ શરૂમાં થોડા ખર્ચે બી ખરો પણ પછી એમાઉન્ટ વધે, ધંધો જેમ વધતો જાય ને તેમ એમાઉન્ટ પણ વધતો જાય. અને પછી પ્લાન બનાવે શું કરવાનું, તો અમરનાથની યાત્રા કરી આવવાની સકુટુંબ પરિવાર. હવે એકચ્યુઅલી એ તો ફરવા જવાનું થયું ને, એ તમારા પૈસામાંથી પણ જવાય પણ ઠીક છે, યાત્રા સુધી સમય છે. પણ અમરનાથની યાત્રા જે 4-5 દિવસની હોય તે, અને બાકીનો 1 મહિનો કાશ્મીરમાં ગાળે અને બધું ધર્મદાના પૈસામાંથી. પૈસા એના જ છે, એને જ કાઢેલા છે પણ હેતુ બદલાઈ ગયો. સારા કામ માટે ખર્ચવા હતા ત્યારે સારું કામ એટલે અમરનાથની યાત્રા એ માત્ર 5 જ દિવસ, અને બાકીનો આખો મહિનો મોજ મજા કાશ્મીરમાં કરી એ બધો આમાં ઉતરી ગયો. ક્યાં એનો ભેદ પડી ગયો, એ જો ધ્યાન ન રાખે તો મરતા સુધી એને ખબર ન પડે કે ગોટાળો ક્યાં થયો. તેથી સત્કર્મની અંદર પણ ગોટાળા થઈ જાય. શિક્ષણના પ્રયોજનને માટે કોઈ પોતાની જમીન દાન આપે, કોઈ તમે અહીંયા સ્કૂલ ખોલજો, તમે અહીંયા હોસ્પિટલ બાંધજો, તમે અહીંયા દવાખાના કરજો, ગરીબોને રાહત આપજો, અહીંયા અન્નક્ષેત્ર ખોલજો, એના માટે જમીન મળે અને પછી 5-10 વર્ષ સુધી કોઈ કામ ન થાય અને પછી એ જમીન વેચીને એનો બધો જ નફો જો લઈ લેવામાં આવે તો સત્કર્મ થયું. અને આવું થાય છે. 10-1 વર્ષ પહેલા આવી ઘટના બનેલી અને બહુ મોટો વાપો થયેલો કે ગવર્મેન્ટે તમને જમીન જે આપી તે આના માટે આપેલી અને તમે બિલ્ડરોને વેચીને આટલો બધો પ્રોફિટ કર્યો. હવે ગવર્મેન્ટે આપી દીધી, આપનારાએ આપી દીધી, વેચનારાએ વેચી, પણ જે પ્રયોજન બદલાયું તેનું નુકસાન કોને થયું? જે માણસ આમાં ઇન્વોલ્વ થયો તેને. બીજાને શું છે? સમાજને ફાયદો નહીં મળ્યો, ભગવાન આવતીકાલે બીજા ઠેકાણે આપશે. ઈશ્વર ઈશ્વરનું કામ કરશે, સમાજ સમાજનું કામ કરશે. પણ પતન કોનું થયું? કે જે પ્રયોજનને માટે જમીન આવેલી એ પ્રયોજન બાજુમાં રહ્યું અને ધંધો કરીને પૈસા કમાવી દેવાનો. એટલે અયુક્ત માણસ ક્યાં ભૂલ કરી બેસે? તમે સારા કામને માટે પણ નક્કી કરેલી વસ્તુ હોય ને તેમાં પણ તમારું મન તમને બહુ બનાવટ કરે. હવે અમરનાથની યાત્રા જ છે ને એમાં શું છે? અને વાપર્યા તો આપણા જ છે ને, તો ભાઈ ચોપડામાં નહીં કાઢ્યા હોય તો કોને ના પાડેલી હતી? એટલે જે સેલ્ફ ડિસેપ્શન છે ને એ બહુ ભયંકર વાત છે. આત્મવંચના જેવી કોઈ ખરાબ વાત નથી. 12th નાઇટ નામનું એક નાટક છે શેક્સપિયરનું, અને એમાં મહત્વ એને આપ્યું છે. બધા જ પાત્રો એકબીજા જોડે બનાવટ કરે છે, બધા જ પાત્રો. અને છેલ્લે કન્ક્લુઝન લાવ્યો શેક્સપિયર કે આ બધા જ પાત્રો એકબીજા જોડે બનાવટ એટલા માટે કરે છે કે આ બધા જ પાત્રો પોતાને બનાવવામાં કુશળ છે. એનું કારણ, આત્મવંચના કરવા સિવાય પરવંચના શક્ય જ નથી. જ્યાં સુધી તમે તમારી જાતને છેતરતા નથી ત્યાં સુધી દુનિયાને છેતરી શકાય નહીં. દુનિયાને છેતરવાની પ્રિકન્ડિશન છે પહેલા પોતાની જાતને છેતરવી જ પડે. તમે તમારા આત્મા જોડે બનાવટ નહીં કરો તો દુનિયા જોડે બનાવટ કરી જ નહીં શકો. અને એટલે શેક્સપિયર લખે છે હેમ્લેટમાં કે અબવ ઓલ ટુ ધાય ઓન સેલ્ફ બી ટ્રુ એન્ડ ધેટ ફોલોઝ એઝ ડેઝ ફોલોઝ ધ નાઇટ, યુ કેન નોટ બી અનટ્રુ ટુ એનીબડી એલ્સ. એક છોકરો પરદેશ જાય છે અને એનો બાપ એને શિખામણ આપે છે. બહુ મોટું લિસ્ટ છે, વાંચવા જેવું છે શિખામણ. પણ તેમાં છેલ્લે એને આ કીધું છે કે આ બધી શિખામણનો છેલ્લો સાર કહું, ટુ ધાય ઓન સેલ્ફ બી ટ્રુ, તારી જાતને વફાદાર રહેજે, જાત જોડે બનાવટ કરતો નહીં, દુનિયામાં ક્યાંય વાંધો નહીં આવે.
એનું કારણ છે પોતાની જાતને વફાદાર છે, હી કેન નોટ બી અનટ્રુ ટુ એનીબડી એલ્સ. એ માણસ બીજા જોડે બેવફા થઈ શકતો નથી. ત્યારે કહેવાનો તત્પર શું છે, અયુક્ત માણસ હોય ને તો સત્કર્મમાં પણ છબરડાઓ વળી જાય. એનું કારણ પછી ભોગ તરફ માણસ અભિમુખ થાય. તેથી માણસ ભક્તિનિષ્ઠ હોવો જોઈએ, ઈશ્વરનિષ્ઠ હોવો જોઈએ, તેવી રીતનો આત્મનિષ્ઠ પણ હોવો જોઈએ. નહીં તો ભક્તો પણ પડી ગયેલા છે કેટલાક. રાવણ પાસે ભક્તિ ઓછી હતી, રાવણ જેવો ભક્ત શોધવો પડે. એક એક શિર કમળ કાઢીને ભગવાનના ચરણ ઉપર ધરશે, આવી ઓછી ભક્તિ છે. જટા કટાહ સંભ્રમ આવી રીતના સ્તોત્રો જે લખે, વેદોને જે સ્વર આપ્યા, કે નાનો માણસ છે, છતાં એનું પતન થયું. એનું કારણ પ્રભુનિષ્ઠ કરો પણ આત્મનિષ્ઠ નહીં. ભક્તિ ચાલતી હોય પણ આત્મનિષ્ઠા અંદરથી ડેવલપ થયેલી ના હશે તો પતનના રસ્તાઓ ખુલ્લા રહે છે. તેથી મરણના છેલ્લા શ્વાસ સુધી જેમ ભગવાનની ભક્તિ નહીં છૂટવી જોઈએ, તેમ ભક્તિથી મળેલી શક્તિનો મારે મિસયુઝ કરવાનો નથી, એ આત્મજાગૃતિ પણ રહેવી જોઈએ. તેથી ખાલી પ્રભુનિષ્ઠા નહીં, આત્મનિષ્ઠા પણ એટલી જ મહત્વની છે. પ્રભુની ભક્તિ તમને ખૂબ શક્તિ આપે, પણ એ શક્તિ મિસયુઝ કરવા માટે નથી, એની જાગૃતિ આત્મનિષ્ઠાથી ટકશે. તેથી યુક્ત શબ્દની અંદર બે વસ્તુ આવે, પ્રભુનિષ્ઠા અને આત્મનિષ્ઠા. અને રાવણને શાંતિ નહોતી, રાવણ અસ્વસ્થ હતો. રાવણનો એક ફોજદાર જેલમાં જાય છે એક વખત, બધા દેવોને રાવણે જેલમાં કેદ કરેલા. ત્યારે સવારનો ટાઈમ હતો, બ્રહ્મદેવ વેદોનો પાઠ કરતા હતા, વાચસ્પતિ બૃહસ્પતિ દેવોના ગુરુ એ શાસ્ત્રાર્થ કરતા હતા, નારદ પોતાની વીણા વગાડતા હતા, તુંબુરો કંઈ સ્તુતિકથાઓ કહેતા હતા, આ બધું જેલમાં ચાલતું હતું આ લોકોનું. તો રાવણનો એક અમલદાર આવ્યો અને બધાને ધમકાવ્યા, બ્રહ્માંડ અધ્યય અનસ્ય નૈશ સમયા તુષ્ણીમભાઈ સ્થિયતામ, હે બ્રહ્મદેવ આ અભ્યાસનો ટાઈમ નથી, શાંતિ રાખો, અવાજ નહીં જોઈએ. જો રાવણનો હવાલદાર મોટા મોટા લોકોને ધમકાવે છે. બ્રહ્મન અધ્યય અનસ્ય નૈશ સમયા તુષ્ણીમભાઈ સ્થિયતામ સ્વલ્પમ જલ્પ બૃહસ્પતે જડમતે નૈશા સભા વજ્રિણઃ. એ જડમતી બૃહસ્પતિ, બૃહસ્પતિને જડમતી કહે છે, જે દેવોને પણ જ્ઞાન આપે આવા બૃહસ્પતિ. પણ સ્વલ્પમ જલ્પ બબડાટ ઓછો કાક, નૈશા સભા વજ્રિણ આ ઇન્દ્રની સભા નથી, અહીંયા અવાજ નહીં જોઈએ. વીણામ સંવર નારદ, હે નારદ વીણા બંધકાર. સ્તુતિકથામ વિશ્રામેતામ તુંબુરુ, હે તુંબુરુ અહીંયા કથા બથાઓ નથી કહેવાની. ત્યારે બધાએ ભેગા થઈને પૂછ્યું કે આ તો અમારો રોજનો ક્રમ છે, તો આજે બધું એકદમ એકદમ આવો ઓર્ડર કેમ, શું થયું છે આજે? તો કે લંકાપતિ રાવણ અશાંત છે, અસ્વસ્થ છે. તો એનું કારણ શું? તો કે સીતા રલ્લક ભલ્લ ભગ્ન હૃદય અસ્વસ્થો ન લંકેશ્વર. સીતાનો રલ્લક એટલે સેથો, એ ભાલા જેવો છે, અને એ ભાલો રાવણના હૃદયમાં વાગ્યો છે. ત્યારે સીતાને જોયા પછી રાવણ બેચેન થયો છે, સ્વસ્થ નથી, શાંત નથી. તેથી બધાને શાંતિ રાખવાનું કહે છે, અવાજ નહીં કરો. હવે આટલો મોટો રાવણ પણ શાંત નથી, એનું કારણ વિકારોથી બહાર આવ્યો નથી. સીતા રલ્લક ભલ્લ ભગ્ન હૃદય સ્વસ્થો ન લંકેશ્વર. મોટા મોટા માણસો પણ સ્વસ્થ હોતા નથી. સોનાની લંકા એની પોતાની છે, સત્તા દેવો ઉપર ચાલે છે, વિદ્યા આટલી બધી છે કે વેદોને સ્વર આપી શકે. ત્યારે સત્તા સંપત્તિ સરસ્વતી કઈ વસ્તુ ઓછી હતી એની પાસે? સોનાની લંકા છે, સંપત્તિની કોઈ કમી નથી, દેવોને પણ ગુલામ કરીને જેલમાં પૂર્યા છે આટલી સત્તા છે, અને વેદોને સ્વર આપી શકે આટલી સરસ્વતી છે. છતાં એ માણસ ખલાસ થયો. એનું કારણ અયુક્ત કામકારેણ ફલે શક્તોની બધ્યતે. તેથી આત્મનિષ્ઠા જો ન હોય તો કેવળ પ્રભુનિષ્ઠ માણસો પણ પડી જાય. ભગવાનનું કામ કરનારા માણસોનું પણ પતન થયેલું જોવા મળે, અને રાવણનો ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. ઈશ્વરની જબરજસ્ત ભક્તિ કરનારો માણસ આ છે, પણ આત્મનિષ્ઠાની અછત છે. ભક્તિનું સીધું પરિણામ છે શક્તિ. જેટલી જેટલી માણસ ભક્તિ કરે ને, શક્તિનો પ્રવાહ ભગવાન વેવડાવે, અને તે વખતે એ શક્તિ ભગવત કાર્યમાં જ જવી જોઈએ, આત્મવિકાસમાં જ જવી જોઈએ, સમાજ અને રાષ્ટ્રના ઉત્થાનમાં જ જવી જોઈએ. મારા ભોગોને પોષવાને માટે આ શક્તિ નથી, એનો વિવેક જો ચૂકાઈ જાય તો લપસી પડતા વાર લાગી નહીં. તેથી માણસે પોતાની ઊંચાઈ જાળવવી જોઈએ, અલિપ્તા જાળવવી જોઈએ. ભગવાન સાથે પરણવું હોય ને તો માણસે જીવનની એક હાઈટ કેળવવી જોઈએ. જરા જુદી ભાષામાં કહું, ભગવાનને કોમળતા બહુ ગમે છે, ખૂબ ગમે છે. તેથી માણસે કોમળ થવું જોઈએ. અને કોમળતા ક્યાંથી આવે? અલિપ્તતામાંથી આવે. જેટલો માણસ અલિપ્ત એટલો માણસ કોમળ. કમળ છે ને, કોમળ છે, શા માટે? પાણીથી અલિપ્ત છે. ગુલાબ કોમળ છે, બનાના ઉપર કાંટા છે, પણ કાંટાથી અલિપ્ત છે. તેવી જ રીતનું
કોઈ પણ પ્રકારની વાસનાથી પણ ગુલાબ અલિપ્ત છે. ગુલાબના ફૂલને કોઈ દિવસ એમ લાગતું નથી કે મને કોઈ સૂંઘે. ગુલાબના ફૂલને એમ થતું નથી કોઈ દિવસ કે મને કોઈ જુએ. ગુલાબના ફૂલને એમ થતું નથી કે મારી કીર્તિ દુનિયામાં થાય. કોઈ લે, સૂંઘે ના સૂંઘે, કોઈ માથામાં નાખે, આંબોડામાં નાખે, કોઈ ભગવાનના ચરણે જઈને ચડાવે, કોઈ માળા બનાવીને મહાપુરુષના ગળામાં નાખે, અને કોઈ એકાદ સબયાત્રામાં કોઈ સબ તેના માથે મૂકી દે. ગુલાબને કાશું નહીં, એ સ્વસ્થ છે. તેથી અલિપ્તતામાંથી કોમળતા આવે. ત્યારે કોમળ વસ્તુ ભગવાનને ગમે છે, અને કોમળતા અલિપ્તતા વગર આવતી નથી. જો નાના બાળકો બહુ કોમળ છે, શા માટે અલિપ્ત છે? સંસારના રાગદ્વેષથી પર છે, ગાંઠ મારતા નથી, વેર વાળતા નથી, રાગદ્વેષોથી પર છે. તમે નાના બાળક જોડે જરા અસ્તવ્યસ્ત વર્તન કરો, અડધા કલાક પાછું બિચારો ભૂલી જાય, તમારા ભેગું રમતું થઈ જાય. ત્યારે કહેવાનું તત્વ શું છે? નાનું બાળક અલિપ્ત છે, રાગદ્વેષો એનામાં આવશે ત્યારે પાછું પણ એ પણ નહીં ગમે તમને, પણ એક એની ઉંમર હોય છે. ત્યારે વર્ષ બે વર્ષનું બચ્ચું હોય ને અસ્તુ રમતું હોય, ફૂલ જેવું કોમળ, તેથી તો બાળકને ફૂલની ઉપમા અપાય છે. ત્યારે ફૂલ અલિપ્ત છે, તેવી રીતનું બાળક પણ અલિપ્ત છે. ત્યારે કમળ હોય, ગુલાબ હોય, નાનું બાળક હોય, આ બધા કોમળ છે અને ભગવાનને ગમે છે, શા માટે અલિપ્ત છે? તો આપણે પણ અલિપ્તતા કેળવવી જોઈએ, અને અલિપ્તતા જીવનની ઊંચાઈ વગેરે આવતી નથી. પહાડના શિખર ઉપર જે માણસ બેઠો હોય ને, તેને નીચે વહેતી નદીના તોફાનો અસર કરતા નથી. નદીની અંદર જે અકળાય, ગુંગળાય, તેને નદી બહુ ત્રાસદાયક લાગે અને ભયાનક પણ લાગે. નદીને આપણે માં કહીએ છીએ, પણ માનું રુદ્ર સ્વરૂપ પણ હોય છે. નદી ગામડાઓના ગામડાઓ ઉધ્વસ્ત કરી નાખે, પણ જે માણસ પોતાની હાઇટ વધારે ને, તેને પછી આ તોફાન નડતા નથી. તેથી અલિપ્ત જે માણસ થાય, તે માણસ આ રાગદ્વેષો અને તોફાનોથી પોતાની મેળે બહાર આવી જાય. તેથી જ માણસે જરા ઊંચાઈ વધારવી જોઈએ. અને એટલે જ હંમેશા હું કહું છું કે નરસિંહ મહેતાએ એટલે ગાયું છે કે ઊંચી મેળી તે મારા સંતની. સંતોની મેળી ઊંચી શા માટે? આ રાગદ્વેષો એને ટચ ના થાય, અલિપ્ત રહે. અને જેટલો અલિપ્ત રહે એટલો કોમળ રહે, અને કોમળ રહે એટલો ભગવાનને ગમે. તેથી ભગવાન કોમળ વસ્તુના ચાહક છે. સ્ત્રીને આપણે કોમળ કહીએ, પણ તેટલી કોમળ નથી. એનું કારણ વાસના અને વાત્સલ્ય. જો એને બહેકાવે ને તો એ ભયાનક વાઘણ થઈને ઉભી રહેશે. વાસનાથી સ્ત્રી જયારે વિફરે ત્યારે કોઈની નહીં, અને વાત્સલ્ય ઉપર જયારે ગા થાય, છોકરાના પ્રાણ જોખમમાં છે એમ લાગે ને, તો મા વાઘ સામે બી લડે. તેથી એની કોમળતા સાઈડમાં રહી જાય, તે વખતે ક્રૂર સ્વરૂપ ધારણ કરીને પણ ઉભી રહી જાય. તેથી મેં બાળકનું ઉદાહરણ, બાળક છે ને એ કોમળ છે, અલિપ્ત છે, એ વાસનાથી પીડાતું નથી, અને વાત્સલ્ય પણ એને બહુ હલાવી શકતું નથી, તટસ્થ છે ફૂલ જેવું. તેથી કોમળતા હંમેશા અલિપ્તતામાંથી આવે, અને અલિપ્તતા જીવનની ઊંચાઈમાંથી આવે. જે માણસો જીવનની પોતાની હાઇટ કેળવે ત્યારે અલિપ્ત હોય, કોમળ હોય, અને આ કોમળ માણસો ભગવાન જોડે જોડાઈ જાય, અને પછી એ માણસો કોઈ પણ કર્મ કરે નૈષ્ઠિકીમ શાંતિમાં આપનોતી. અને એ બેલેન્સ જો ચૂકાયું તો અયુક્તો કામ કારણ ફલે શક્તો નિબદ્ધતે. અયુક્ત માણસ થયો, ભક્તિ થોડી જીવનમાં ઘટી, આત્મનિષ્ઠા ઓછી થઈ, અને કામનાઓ વધતી ગઈ, તો પછી ફળની આસક્તિ નિર્માણ થઈ જાય, અને નિબદ્ધતે પોતાની મેળે બંધાય છે, કોઈ એને બાંધતું નથી. ભગવાન કહે છે આગળ બધું કહેવાના છે, કોઈને હું સુકૃત આપતો નથી, કોઈને દુષ્કૃત આપતો નથી. ભગવાન પોતાની તટસ્થતા અલિપ્તતા આગળ કહેવાના જ છે. પણ અહીંયા કહે છે કે જે માણસ બંધાય છે તે પોતાના કર્મે બંધાય છે. યુ આર રિસ્પોન્સિબલ ફોર વોટ યુ આર, આટલું ભગવાન પોતાના હાથ ઊંચા કરી નાખે છે. એનું કારણ હું કોઈને સુધારું ને હું કોઈને બગાડું એવું શા માટે? હું તો મારે બધાને સુધારવા જ છે, પણ મેં બધું માણસ ઉપર છોડ્યું છે. જે માણસો યુક્ત એટલે જીતેન્દ્રિય છે, ભગવાન જોડે જોડાયેલા છે, જે માણસો આત્મનિષ્ઠ છે, તેમના કર્મફળ પોતાની મેળે ત્યાજ્ય થઈ જાય છે, અને એમને નૈષ્ઠિકીમ એટલે ચિરંતન પરમેનન્ટ શાંતિ મળે છે. અને જે સહજ શાંતિ છે, જેનું કોઈ કારણ નહીં, જેની કોઈ પ્રી કન્ડિશન નહીં, અમુક અમુક થયું માટે આ માણસ શાંત નહીં, એ શાંત જ છે. જળનું શ્વાસ શાંત શા માટે? શાંત છે એટલા માટે. ચંદ્ર શીતળ શા માટે? શીતળ છે એટલા માટે. સ્વભાવ છે એમનો, સ્વભાવ એ વૈશ્ય પરોપકારિણામ, એમનો સ્વભાવ જ આવો થઈ જાય. તેથી એમની શાંતિ માટે એમને કોઈ કારણની જરૂર નથી, એ નૈષ્ઠિક શાંતિ. કારણની જરૂર નહીં શાંતિ આવવાને માટે, અને જવાની કોઈ સંભાવના નહીં, કારણ કે જે આવે તે જાય, પણ જે છે તે. તેથી આવેલી શાંતિ નથી, આ સ્વયં સ્ફૂર્ત શાંતિ છે, સહજ શાંતિ છે. જેમ સમુદ્ર શાંત છે મસ્તી હોવા છતાં પણ, એનું કારણ એ દોડતો નથી, એ વાસનાનો ગુલામ નથી. અને બીજો જે અયુક્ત છે એટલે અજીતેન્દ્રિય છે, ભક્તિ ઓછી છે, અને કાં તો આત્મનિષ્ઠા ઓછી છે. ખાલી ભક્તિ ઓછી છે આટલું કહીએ તો ચાલે નહીં. એનું કારણ એટલા માટે રાવણની વાત કીધી મેં, રાવણ પાસે ભક્તિ ખૂબ હતી, પણ આત્મજાગૃતિ ઓછી થઈ.
આત્મનિષ્ઠા ઘટી અને પરિણામે ભયંકર પતન થયું એનું. ખલાસ થયો માણસ. દેવોમાં જે માણસ પૂજાવો જોઈએ તે રાક્ષસ થઈને વખોડાઈ ગયો. કેવું તત્પર શું છે કે અયુક્ત કામ કારણ ફલે શક્તો ની બદ્યતે. તેથી વૃત્તિ માણસની જો બદલાય તો સત્કર્મો પણ દુષ્કર્મ થઈ જાય, અને વૃત્તિ અને હેતુ સારા હોય તો એના હાથથી જે થાય તે સારું. ખરાબ કામ આ માણસના હાથથી થાય જ નહીં, એનું કારણ અંદર જ ખરાબી નથી. આવી રીતનો સહજા ભાવથી જે માણસ જીવે છે તે માણસ અતિશય શ્રેષ્ઠ છે. હવે જગતની અંદરના ભોગવા માણસ કેવી રીતે ભોગવે છે આટલી ઊંચાઈનો હાઈટનો માણસ, તેનું વર્ણન નીચેના શ્લોકમાં કરે છે. તેનું પાલન કરી રાખશું આવતા રવિવારની માટે. સર્વકર્માણી મનસા સન્યસ્યાસ્તે સુખમ વશી નવદ્વારે પુરે દેહી નૈવ કુર્વન્ન કારયન્. વસુદેવ સુતં દેવં કંસ ચાણૂરમર્દનં દેવકી પરમાનંદં કૃષ્ણં વંદે જગદ્ગુરું. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત્ પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ.